ગુજરાતી આજે આપણા જે ગેસ્ટ છે એસીપી અમિતા વાનાણી એસીપી ટ્રાફિક અને સી ટીમના નોડલ અધિકારી અમિતા મેમને હું ઘણા વર્ષોથી ઓળખું છું ટ્રાફિકમાં થોડી ઘણી ઇવેન્ટ સાથે પણ કરી છે અને આજે મેમ કે અહીંયા અમારી સાથે બેઠા થેન્ક યુ અને ખાસ શી ટીમ વિશે વાત કરવાના છીએ કારણ કે આ ખૂબ જ યુનિક કોન્સેપ્ટ છે અને જ્યારે ગ્લોબલ ગુજરાત કે ગ્લોબલ ગુજરાતીની વાત કરતા હોઈએ ત્યારે આ ઇન્ડીડ એક ગ્લોબલ કોન્સેપ્ટ છે એવું કહીએ તો એ ખોટું નહીં થાય સૌથી પહેલા તો મેમ આજે શી ટીમનો કોન્સેપ્ટ છે એ શું છે અને એ કેવી રીતે એની શરૂઆત થઈ એના ઇન્ટ્રોડક્શનથી શરૂ કરીએ ક્ષિતિજભાઈ શી ટીમ છે એ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ તરફથી ખાસ કરીને મહિલાઓને લગતી કોઈ પણ ફરિયાદો એ પોલીસ વિભાગ દ્વારા ઝડપી અસરકારક રીતે અને સંવેદનશીલ રીતે એનું સોલ્યુશન લાવવામાં આવે તે માટે કાર્યરત કરવામાં આવી છે માનનીય પોલીસ કમિશનર શ્રી શમશેરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ શી ટીમ જે છે કાર્યરત કરવામાં આવી છે અને આ યુનિક કન્સેપ્ટ છે એ માન્ય સીપી સર દ્વારા જ અમલીકરણમાં મૂકવામાં આવ્યો છે એમાં મહિલાઓની સાથે સાથે બાળકો અને સિનિયર સિટીઝનોની સુરક્ષા પણ અમારા માટે સૌથી પહેલાં એક મહત્ત્વનો મુદ્દો છે એટલે શી ટીમે મહિલાઓ બાળકો અને સિનિયર સિટીઝન એટલે કે સમાજના જે આપણે એવું કહી શકીએ કે નબળા વર્ગો છે એમના માટે કાર્યરત કરવામાં આવી છે આ સી ટીમ ફક્ત વડોદરામાં છે કે બીજા શહેરોમાં પણ છે કે આ કેવી રીતે કામ કરે છે શી ટીમ એ હવે વડોદરા શહેરે જે કામગીરી કરી એને ધ્યાનમાં લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં શી ટીમ કાર્યરત કરવામાં આવી છે વડોદરા શહેરમાં જેમ મેં કીધું કે શી ટીમમાં મહિલાઓના પ્રોજેક્ટની સાથે સાથે ઘણા બધા પ્રોજેક્ટ જેમ કે કોવિડ નાઇન્ટીન દરમિયાન પ્રોજેક્ટ ઉમીદ કરવામાં આવ્યો જેમાં બ્લડ પ્લાઝમા ડોનેશનથી માંડી સિનિયર સિટીઝનનું કાઉન્સેલિંગ જે લોકો કોરોના સંક્રમિત હતા એમને ટેલિફોનિક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને એક ખૂબ જ અત્યંત મહત્ત્વનો સંવેદનશીલ મુદ્દો કે જે માસિક સ્ત્રાવ વખતે બહેનોને સેનિટરી પેડની જરૂરિયાત રહેતી હોય છે તો એમના માટે પણ અલગ અલગ પંદર પોલીસ સ્ટેશનોમાં અમે લોકોએ સેનિટરી વેન્ડિંગ પેડ મશીન પણ ઉપયોગમાં લેવામાં આવે તે રીતે મૂકવામાં આવ્યા છે અને અનેક પ્રોજેક્ટ ખુશી પ્રોજેક્ટ છે જિંદગી હેલ્પલાઇન કે જે માનસિક અને હતાશ રીતે નિરાશામાં ગરકી પડેલા જે યુવાનો છે ખાસ કરીને વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ એમના માટે પણ જિંદગી હેલ્પલાઇન કરીને એક નવો પ્રોજેક્ટ પણ ચાલુ કરવામાં આવ્યો છે એટલે સી ટીમ હેઠળ અત્યારે લગભગ છ એક અલગ અલગ સબ્જેક્ટના પ્રોજેક્ટ હાલમાં કાર્યરત છે આ ખરેખર બહુ અદભુત કહેવાય કારણ કે એક જનરલ પરસેપ્શન પોલીસ ડિપાર્ટમેન્ટનું એવું હોય છે કે ભાઈ જે ગુનેગાર ચોર અને પોલીસ કોઈ ચોરી કરતું હોય એની પાછળ પોલીસ જાય અથવા તો કોઈ ગુનો થયો હોય એની પાછળ પોલીસ જાય પણ આ રીતે સમાજ માટે મદદરૂપ થવાની આ એક અલગ જ પ્રકારની પહેલ છે અને આઈ થિંક ધીસ ઇઝ અ વંડરફુલ ઇનિશિયેટિવ જેટલા પણ આપણે વાત કરી એ બહુ જ ખરેખર બહુ સરસ છે અને એ પ્રોબેબલી લોકો અને પોલીસ વચ્ચે જો કોઈ એક બ્રિજ બની શકે તો આવા જે કામો છે એ બ્રિજ બની શકે અને લોકો કદાચ વધારે ખુલીને પોલીસ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચી શકે મેમ પણ હું બરોડાની ઇન બરોડા ઇઝ કન્સિડર ટુ બી અ વેરી સેફ સિટી અને એસ્પેશલી સેફ ફોર વિમેન તો એના માટે આપણે કંઈ અલગ કર્યું છે કે લોકો સારા છે એટલે સેફ છે ના બિલકુલ બરોડામાં સેફ સિટી તરીકે તો કન્સિડર થાય જ છે પણ સાથે સાથે પોલીસ વિભાગનો જે પ્રિવેન્ટિવ રોલ છે એટલે જનરલી પોલીસ એક્શનમાં કોઈ પણ બનાવ બની જાય એ પછી આવતી હોય છે એના કરતાં અમે એવું વિચાર્યું કે આપણે કોઈ પણ બનાવ બને એ પહેલાં પ્રિવેન્ટીવ મોડમાં આવી જઈએ અને એના માટે જ આ સી ટીમ જે છે સ્પેસિફિકલી મહિલાઓ માટે કાર્યરત કરવામાં આવે છે કોઈ પણ મહિલાને તકલીફ હોય તો અમારો સી ટાઈમનો સી ટીમનો હેલ્પલાઇન નંબર છે સેવન ફોર થ્રી ફોર ત્રિપલ એઇટ વન ડબલ ઝીરો અને સાથે સાથે બરોડા કંટ્રોલનો જે હંડ્રેડ નંબર છે એના પર જેવી અમને ફરિયાદ મળે કે દરેક પોલીસ સ્ટેશનમાં બે બે સી ટીમ કાર્યરત છે એટલે ટોટલ અત્યારે સિટીમાં ફોર્ટી ટુ સી ટીમ કાર્યરત છે એટલે કોઈ પણ મહિલા બાળકો અને સિનિયર સિટીઝનને લગતી ફરિયાદ આવે તાત્કાલિક અમારી બોલેરો ગાડીમાં જે પાંચ મેમ્બર્સ હોય છે પહોંચી જાય છે અને એમનું નિરાકરણ એમનું જે પણ પોલીસને લગતું હોય અથવા ના પણ હોય તો માનવીય અભિગમ સાથે એમનો એમ પ્રયત્ન એમને મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક બહુ મોટો રોલ છે કે જેના લીધે એક સેફ સિટી તરીકે વડોદરા છે એ ગણવામાં આવે છે જી આપણે ગ્લોબલ ગુજરાતીની વાત કરીએ છીએ તો આપણું પોલીસ ડિપાર્ટમેન્ટ ગ્લોબલ સ્ટેન્ડર્ડને મેચ કરી શકે એવું ખરું બિલકુલ હા આપણે જેવી રીતે તમે કહેતા હોય છે કે ગ્લોબલ ગુજરાતી તો ગ્લોબલ ગુજરાતી તો આપણે છીએ જ પણ પોલીસ ડિપાર્ટમેન્ટને એટલે કે ગ્લોબલ પોલીસ તરીકે જો જોવામાં આવે તો જેવી આપણે વાત થઈ કે પોલીસનું કામ લો એન્ડ ઓર્ડર અથવા તો ને લગતું હોય છે જ્યારે અત્યારે પોલીસ છે ફક્ત એ કામગીરી નહીં પરંતુ સાથે સાથે કમ્યુનિટી પોલીસિંગ એટલે કે જેમાં સૌથી વધારે ક્રાઇમ આપણને જોવા મળતા હોય છે મહિલા બાળકો અને સિનિયર સિટીઝનોને પોલીસના જે પણ કાયદાઓ છે એનાથી પર જઈને મદદ કરે છે જેમ કે સિનિયર સિટીઝન કોઈ હોય જેમને જમવાની વ્યવસ્થા કંઈ પણ થઈ શકે એવી ના હોય તો અમે એનજીઓની સાથે સંકલનમાં રહી અને કાયમ માટે એમની જમવાની વ્યવસ્થા કરીએ છીએ કોઈ બાળક ભૂલું પડી ગયું હોય તો જેવી અમને માહિતી મળે એટલે તાત્કાલિક પેપર પર કોઈ પણ પ્રોસીજરની રાહ જોયા વગર અમે અમારી જે સી ટીમ છે એમની સાથે તાત્કાલિક પહોંચીને બાળક જે એમના માતા પિતાથી વિખૂટું પડી ગયું છે એમને મિલન કરાવીએ છીએ કોઈને પણ મહિલા રિલેટેડ અથવા તો એના સાસરિયા તરફથી ત્રાસ આપવામાં આવતો હોય કોઈ કૌટુંબિક ઝઘડા હોય તો કાઉન્સેલિંગ સેન્ટર મારફતે અમે એમનું કાઉન્સેલિંગ કરાવીને એમનું સુખદ સમાધાન પણ કરાવીએ છીએ આ બધા કામો એવા છે કે જે આપણે ડેફિનેટલી ગણી શકીએ છીએ કે ગો ગ્લોબલ પોલીસ તરીકે એને ગણવામાં આવી રહ્યા છે આ બહુ જ સુંદર કામો છે અને મને લાગે છે કે આપણે બધા એકવાર જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ આ કામોને કે આ બહુ જ અદ્ભુત જે ઇનિશિયટિવ્સ લેવાઈ રહ્યા છે વેરી નાઇસ રીલી હેપી કોઈ સી ટીમ ની કોઈ સક્સેસ સ્ટોરી એકાદ તમને યાદ હોય તો શેર કરશો બિલકુલ ક્ષિતિજભાઈ એમાં એવું છે કે સી ટીમ ની જો સક્સેસ સ્ટોરીઓ નો આંકડો લગભગ છેલ્લા જાન્યુઆરી મહિનાથી આઠ મહિના જેટલો સમય થયો જ્યારથી ફોર્મ કરવામાં આવે છે સી ટીમ ત્યાંથી હંડ્રેડથી વધારે સી ટીમની સક્સેસફુલ સ્ટોરીઓ છે આમ છતાંય બધાનો તો અહીંયા કહેવાનો એટલો સમય પણ નથી આપણી પાસે એક અમારા બે બે સ્ટોરી હું ચોક્કસ શેર કરીશ તમે ભલે મને એક કીધું પણ એક મને બરાબર યાદ છે કે રાવપુરા પોલીસ સ્ટેશનના એસએસજી હોસ્પિટલમાં એક મૃતક મહિલાનો મૃતદેહ ઘણા લાંબા સમય સુધી પડી રહ્યો હતો કોઈ વાલી વારસ મળી આવતો ન હતો અને રાવપુરા પોલીસ જે સી ટીમ છે એમણે એસએસસી હોસ્પિટલના કોન્ટેક નંબરથી અને ટેલિફોનિક માધ્યમથી એમના સાસુ અને એમના પતિનો કોન્ટેક કરી અને જે મૃતક મહિલાની ડેડ બોડી છે એ કો એઇડ્સ હોવાના કારણે એમના સાસુ સ્વીકારી ન નહોતા તો એમને વચ્ચે ખૂબ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને પછી શી ટીમે પોતે જાતે જે મૃતક મહિલા હતા એમના અંતિમ સંસ્કારની વિધિ કરી હતી જે ખૂબ જ એક માનવતા ભર્યું અને ક્રુશિયલ કન્ડિશનમાં એવું કહી શકાય કે એમણે કામગીરી કરી હતી અને સાથે સાથે એક બીજી સ્ટોરી પણ હું શેર કરવા માગીશ કે ખંભાતના એક મહિલા હતા જેમને એના ફેમિલીમાં પ્રોબ્લેમ્સ ચાલતા હતા એમના હસબન્ડ સાથે અને આત્મહત્યા કરવા એ મહીસાગર નદીમાં જઈ રહ્યા હતા એ વખતે નંદેસરી પોલીસ સ્ટેશનની જે શી ટીમ છે એમણે તાત્કાલિક પહોંચી જઈ એ બહેનને આત્મહત્યા કરતાં બચાવી અને એમના હસબન્ડને એમના જે ઘરવાળા હતા એમને બોલાવીને એમની વચ્ચે કાઉન્સેલિંગ કરીને એમનું સમાધાન કરાવ્યું હતું એટલે આવા અનેક ઉદાહરણો છે સી ટીમે બિલકુલ માનવતા સાથે અત્યાર સુધીમાં જે ઉદ્દેશ્યથી માન્ય સીપી સાહેબ તરફથી ફોર્મ કરવામાં આવી એ ઉદ્દેશ્યો સી ટીમ ડેફિનેટલી પૂર્ણ કરી રહી છે બહુ જ સુંદર આ પ્રયાસો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી થઈ રહ્યા છે ત્યારે એસ સિટીઝન્સ આપણી પણ અમુક ફરજો છે અમુક ડ્યુટીઝ છે જે આપણે જો નિભાવીએ તો ધીસ સિટી વિલ બિકમ અ બેટર સિટી એસીસી ગ્લોબલ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે ગ્લોબલ ગુજરાતી ગુજરાતી અને મારું નામ છે ક્ષિતિજ આ શોમાં અલગ 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 ગેસ્ટને આપણે બોલાવીને વાતો કરી છે પણ બધી વડોદરાને રિલેટેડ વાતો કરી છે જ્યારે ગ્લોબલ સિટીની વાત કરીએ છે કે ગ્લોબલ ગુજરાતીની વાત કરીએ છે તો ગ્લોબલ લેવલ પર હજુ વધારે સારું શું કરી શકીએ ટ્રાફિકમાં બરોડાના લેવલ પર તો મેમ એના કોઈ પોઈન્ટ્સ કે સજેશન્સ હોય શકે બિલકુલ હોય શકે ક્ષિતિજભાઈ હું એવું કહીશ કે મારો ફેવરેટ સબ્જેક્ટ છે કેમકે મારે ચાર વર્ષ વડોદરા સિટીમાં ટ્રાફિક બ્રાન્ચમાં પૂરા થઈ ગયા ખૂબ બધા અમે એક્સપેરિમેન્ટ્સ કર્યા લોકો સાથેની એક્ટિવિટી પણ ઘણી બધી કરી પણ હા દરેક સબ્જેક્ટમાં એવું આપણે કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક નવતર અભિગમ ક્યાંક ને ક્યાંક નવા પ્રયત્નોની જરૂરિયાત ચોક્કસપણે હોય છે કોઈ પણ લેવલે તમે પહોંચી જાવ વડોદરા સિટીની જો આપણે શહેરીજનોની વાત કરીએ તો ખરેખર સંસ્કારી નગરીના સંસ્કારી નાગરિકો છે એ હું ચોક્કસપણે કહીશ વડોદરા સિટીમાં અને બિલકુલ જે આ વટથી ગુજરાતી છે એ પ્રમાણે વટથી બરોડિયન્સ પણ કહેવું જોઈએ એવું મને લાગે છે દરેક નાગરિકે એક તો સૌથી પહેલાં કે જો સુધારો આપણે ટ્રાફિકમાં કરવો જોઈએ કરવો જ હોય તો સૌથી પહેલાં હું પ્રાયોરિટીમાં પાર્કિંગ લઈશ કે આપણે આખા સિટીમાં જોઈએ છે કે આડેધડ પાર્કિંગ હોય છે નો ડાઉટ કે વડોદરા સિટી ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર આ અંગે ઇમ્પ્લિમેન્ટેશનની સાથે સાથે અવેરનેસની કામગીરી પણ કરતા હોઈએ છે પણ આમ છતાંય દરેક નાગરિકોએ પહેલાં તો જે પાર્કિંગની સ્પેસિફિક જગ્યા આપેલી છે ત્યાં જ પાર્કિંગ કરવું જોઈએ વડોદરા સિટી પોલીસને એ બાબતે સહકાર આપવો જોઈએ કે જેથી વડોદરાને જો ગ્લોબલ સિટી બનાવવું હશે તો કોઈ પણ વ્યક્તિ બહારથી આવશે તો એ નું વ્યવસ્થાપન અને ત્યારે જ ગ્લોબલ સિટી તરીકે બની શકશે કે ટ્રાફિકની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સૌથી પહેલા પાર્કિંગ જે છે એના સ્પેસિફિક જગ્યાએ હોવું બિલકુલ જરૂરી છે બીજી વાત છે કે સ્ટોપ લાઈન ટ્રાફિકમાં હું જોઈશ તો સ્ટોપ લાઈનમાં હા ઘણો બધો સુધારો આવ્યો છે કે એટી પર્સન્ટેજ લોકો સ્ટોપ લાઈન પર ઊભા રહે છે ટ્રાફિક શાખાએ પણ એ બાબતે ઘણી બધી નવા પ્રોજેક્ટ નવતર અભિગમ ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામો પણ કર્યા છે આમ છતાં જે ટ્વેન્ટી છે જે સ્ટોપ લાઇનને ફોલો નથી કરતા એ સ્ટોપ લાઇનને બિલકુલ ચોક્કસપણે ફોલોઅપ કરે તો હજી વધારે સારી ગ્લોબલ સિટી તરીકે વડોદરા ઉભરીને આવી શકે છે અને ઓવર સ્પીડિંગ હું ચોક્કસ કહીશ ઓવર સ્પીડિંગ અને રોંગ સાઈડ કે જે મુખ્યત્વે અકસ્માતના કારણો છે વડોદરા સિટીમાં એપ્રોક્સિમેટલી સેવન્ટી ટુ ટ્વેન્ટી પર્સન્ટ જેટલું અકસ્માતમાં ઘટાડો થાય છે દર વર્ષે થાય છે પણ આમ છતાંય આ ઘટાડો આપણે મિનિમમ લેવલ સુધી લાવવા માટે રોંગ સાઈડ અને ઓવર સ્પીડિંગ એને તો ચોક્કસપણે આપણે બિલકુલ પ્રોહિબિટ કરવું જોઈએ અને જયારે આ ચાર વસ્તુમાં સુધારો થશે મને તો એવું લાગે છે કે ટ્રાફિક અને સેફ્ટીનો સૌથી મોટો દુશ્મન એટલે મોબાઈલ ફોન અત્યાર સુધી તો લોકો ફોન પર વાત જ કરતા હતા કે ટેક્સ્ટ મેસેજ કે વોટ્સએપ કરતા હતા હવે નવા નીકળ્યા છે પેલા ટીકટોક ને રીલ બનાવે ચાલુ કરે કેટલા બધા એવા વિડીયોઝ વાયરલ થાય છે કે છોકરાઓ હોય છે ને રીલ બનાવતા હોય છે અને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય અને રીલ બનાવે ઇટ ઇઝ સો ડેન્જરસ મેમ આને કોઈ રીતે સ્ટોપ ના કરી શકાય આવું ના કરો યાર ના બિલકુલ કરી શકાય છે મોબાઈલ ઉપર વધારે પડતા ઉપયોગથી અથવા તો જે રીલ બનાવતા હોય છે એકદમ રિસ્કી છે અને એને લીધે એક્સિડન્ટ થવાનો પણ ભય હોય છે સાથે સાથે જે લોકો આવી રીલ્સ બનાવે છે એમને હું અપીલ કરીશ કે તમે પ્લીઝ સોશિયલ મીડિયાનો અથવા તો ફોનનો ઉપયોગ છે એ તમે બિલકુલ વાહન ચલાવતી વખતે ના કરો એવા ડેન્જરસ રીતે ના કરો કે જે તમારી અને તમારા પરિવારની સાથે સાથે રોડ જે પણ વાપરનાર યુઝર્સ છે એ તમામની જાનને જોખમમાં મૂકી શકે છે એટલે બિલકુલ એનો ઉપયોગ ટાળવો જોઈએ અને વડોદરા સાહેબ ટ્રાફિક પોલીસ અવારનવાર અલગ અલગ ટીમો બનાવી અને મોબાઈલ ફોન પર ઉપયોગ જે કરતા હોય વાહન ચલાવતી વખતે એમના વિરુદ્ધ ડ્રાઇવ પણ વડોદરા સિટી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવે છે એટલે ડ્રાઇવિંગ કરતી વખતે રીલ્સ પ્લીઝ ના બનાવશો નહીં તો પછી તમારી રીલ ઉતરશે બધાની સામે અને એ સારી નહીં હોય પ્લીઝ પ્લીઝ બી કેરફુલ ફોર સેફટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જ્યારે મેમ આપણે ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટની વાત કરતા હોઈએ ને તો ઘણા બધા લોકોને એમના પ્રત્યે બહુ ફરિયાદ હોય આવું નથી થતું આ નથી કરતા પેલું નથી કરતા તમને લોકો પ્રત્યે કોઈ ફરિયાદ છે ના મેં જેમ પહેલા કીધું કે વડોદરા સંસ્કારી નગરીના સંસ્કારી શહેરીજનો પ્રત્યે મને ફરિયાદ નથી વાહ એટલા માટે નથી કે જ્યારે અમે મેં સિટી જોઈન કર્યું ત્યારે લગભગ મને લાગે છે કે ચાલીસેક ટકા લોકો સ્ટોપ લાઇનનો ઉપયોગ કરતા હતા પણ જેમ જેમ અવેરનેસ પ્રોગ્રામ વધતા ગયા વડોદરાના શહેરીજનો એ એજ્યુકેશન્સમાં પણ ખૂબ આગળ છે સંસ્કારોમાં પણ ખૂબ આગળ છે એટલે એક વખત જે આપણે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવીએ તો એમાં લગભગ સિત્તેરથી પંચોતેર ટકા રિઝલ્ટ તો મળતું જ હોય છે અને આજની તારીખે ટ્રાફિકમાં જોવા જઈએ તો વડોદરા સિટીના જે લાઇનનો અમલીકરણ છે અથવા તો ઓવર સ્પીડિંગ છે માર્ગ અકસ્માતમાં ઘટાડો છે આ બધા જમાં ક્યાંક ને ક્યાંક સુધારો જોવા મળી રહ્યો છે એટલે સિત્તેરથી પંચોતેર ટકા સુધારો ખરેખર ખૂબ સારો કહેવાય આમ છતાં જે બાકીના ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ છે એમાં સુધારો થાય એવી અપીલ હું વડોદરાના શહેરીજનોને ટ્રાફિકની દ્રષ્ટિએ અને તમામ દ્રષ્ટિએ હું ચોક્કસપણે અપીલ કરીશ ગ્લોબલ ગુજરાતી શોનું નામ છે અમિતાભ એમને પૂછીએ કે એમની ડેફિનેશન શું છે ગ્લોબલ ગુજરાતીની મને જો પોલીસ ડિપાર્ટમેન્ટ તરીકે પૂછવામાં આવશે તો હું એવું જ કહીશ કે ગ્લોબલ ગુજરાતીની બદલે હા ગ્લોબલ ગુજરાતી તો છીએ જ આપણે બધા જ છીએ ગ્લોબલ ગુજરાતી વળથી ગુજરાતી પણ છીએ એટલા માટે ગુજરાતી એ મારી ફેવરેટ લેંગ્વેજ છે હું કોઈ પણ કોમ્યુનિકેશન કરું તો બની શકે ત્યાં સુધી ગુજરાતીમાં જ કરું છું કેમ કે ગુજરાતી મારી માતૃભાષા છે અને હું ખૂબ પ્રેમ કરું છું પણ જો ગ્લોબલ ગુજરાતી ગ્લોબલ વળથી ગુજરાતી અને સાથે સાથે ગ્લોબલ ગુજરાત પોલીસ એ હું ચોક્કસપણે જોડવા માંગીશ એટલા માટે કે પોલીસ ડિપાર્ટમેન્ટ ક્યાંકને ક્યાંક કોઈ પણ ઘટના બને છે એ પછી કમ્યુનિટી પોલીસિંગને રિલેટેડ હોય છે અથવા તો બીજા ડિપાર્ટમેન્ટને રિલેટેડ હોય છે પોલીસ ક્યાંકને ક્યાંક દરેકમાં ક્યાંકને ક્યાંક રોલમાં આવતી હોય છે પોલીસમાં મહિલાઓ બાળકો અને સિનિયર સિટીઝનોની સશક્તિકરણની સાથે સાથે લો એન્ડ ઓર્ડર અને કોઈ પણ ઘટના છે ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે જોડાયેલી હોય છે એટલે પોલીસ જે છે એ ગ્લોબલ ગુજરાત પોલીસ તરીકે ચોક્કસપણે હું અહીંયા એને ગ્લોબલ ટ્રાફિક મેડમ અમિતાબેન વાનાણી એ આપણી સાથે છે શી ટીમના એ નોડલ અધિકારી પણ છે અને અમિતા મેમ સાથે પહેલાં પણ રેડિયો મારફતે પણ ઘણા બધા અવેરનેસના કાર્યક્રમોમાં હું થોડો થોડો સહભાગી રહ્યો છું થોડાક કાર્યક્રમો સાથે પણ અમે કર્યા છે થોડાક વર્ષો પહેલાં ટ્રાફિક સલાહકારની સમિતિમાં પણ હું હતો એટલે મને ખબર છે કે ટ્રાફિકના જે ઇશ્યુઝ છે આ કોમન ઇસ્યૂઝ છે યર ઓન યર કે ટ્રિપલ્સ ચલાવે કે રોંગ સાઈડ આવે કે પછી ટ્રાફિક લાઈટ લાઇટ ફોલો ના કરે પણ મેડમ સૌથી વધારે ગંભીર કોઈ પ્રશ્ન હોય તો એ મોબાઈલનો છે અને એને કેવી રીતે સોલ્વ કરવો એનું અત્યાર સુધી આપણી પાસે સોલ્યુશન નથી પણ બહુ બધા લોકો એવું કહેતા હોય છે કે દંડ વધારી દો એટલો દંડ કરો ને કે પેલો બીજી વાર રૂલ બ્રેક જ ના કરે તો એવું ના કરી શકાય બિલકુલ કરી શકાય અને સરકાર શ્રી આ કર્યું પણ છે જે નવો એમ્બે એક્ટ આવ્યો એ એમ્બે એક્ટમાં લગભગ કહી શકાય કે દસ ગણા દરેક જે હેડ છે એમાં દંડની રકમ વધારવામાં આવી છે અને આ દંડની રકમની ઇમ્પ્લિમેન્ટેશનના ભાગરૂપે સીસીટીવી કેમેરાનું નેટવર્ક સાથે સાથે અવેરનેસના પ્રોગ્રામ પણ ટ્રાફિકનો એક અત્યંત મહત્વનો ભાગ છે કે અમલીકરણની સાથે સાથે જાગૃતતા લાવવી પણ એટલી જ જરૂરી છે અને જે ત્રણેય ફેક્ટર્સમાં અત્યારે વડોદરા સિટી પોલીસ જે છે દરેક ક્ષેત્રમાં પોતાનાથી બનતા તમામ બેસ્ટ પ્રયત્ન કરી રહી છે તો હવે આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ કે બે હજાર બિલકુલ થશે એવું એટલા માટે માનું છું કે મેં જે પહેલાં પણ કીધું કે સિત્તેરથી પંચોતેર ટકા ફરક અત્યારે આવી ગયો છે હા અત્યારે આપણે જાણીએ છીએ કે વડોદરા કોર્પોરેશન અને વડોદરા સિટી ટ્રાફિક પોલીસ છે એ બંને સાથે સંકલનમાં રહીને પાર્કિંગ પોલિસીથી માંડીને વેન્ડર પોલિસીથી માંડીને ઘણા બધામાં સુધારો અને નવા નવા સ્ટેપ્સ લાવવામાં સફળ નીવડ્યું છે અને ચોક્કસપણે હું આશા રાખું કે છે એ વડોદરા ટ્રાફિકની દ્રષ્ટિએ એટલીસ્ટ ગ્લોબલ સિટી તરીકે ઉભરી આવે વાહ ક્યા છે અને એ જ વિઝન એ જ વાતો કરવા માટે આ ગ્લોબલ ગુજરાતી શો નું આયોજન કરવામાં આવ્યું છે એસીસી ગ્લોબલ દ્વારા અને એની જે વાતો છે એ હવે એના અંતિમ ચરણમાં આવીએ એટલે મેડમ હવે હું જે તમને સવાલો પૂછીશ એમાં હું તમને સમય નહીં આપું તમારે મને તરત જ જવાબ આપવો પડશે મેગી બને એના કરતા ફાસ્ટ તમારે જવાબ આપવો પહેલો પ્રશ્ન તમારા રોલ મોડલ કોણ હા રોલ મોડલ મેડમ વિચારી રહ્યા છે ત્યાં સુધી હું એમને બીજો પ્રશ્ન પૂછી લઉં છું તમારો ફેવરેટ બરોડિયન કોણ ક્ષિતિજ સિવાય

ભાખરવાડી કે લીલો ચીવડો વધારે શું પસંદ છે બિલકુલ નહીં હા ભાખરવાડી મને પસંદ છે હું ક્યારેક ક્યારેક લઉં છું બિલકુલ પણ લીલા ચીવડા કરતા ભાખરવાડી મને વધારે પસંદ છે સુરસાગર જવાનું ગમે કે કમાટી બાગ જવાનું વધારે ગમે હા સુરસાગર જવાનું ગમે એટલા માટે બહુ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ છે વડોદરાના જેટલા પણ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ છે ખરેખર ખૂબ સુંદર છે અને હિસ્ટોરિકલ સિટી તરીકે વડોદરામાં મને ઘણા બધા બીજા પણ મોન્યુમેન્ટ પસંદ છે પણ એમાંથી સુરસાગર મને વધારે પસંદ છેલ્લે તમે ફિલ્મ ક્યારે જોઈતી અને કઈ ફિલ્મ જોઈતી યાદ છે

સાથે અને તમે સમયનું મેનેજમેન્ટ કરો તો બિલકુલ તમને સમય તમે મેળવી શકો છો પોલીસ ડિપાર્ટમેન્ટની વાત કરું ને ટ્રાફિક ડિપાર્ટમેન્ટની વાત કરું તો એ તો આઈ થિંક વેરી એક્ટિવ ઓન સોશિયલ મીડિયા અને રહેવું જ જોઈએ આજકાલના સમયમાં પણ પર્સનલી સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તમે પોતે કદી ઇન્સ્ટાગ્રામ પર બિલકુલ નહીં કે વોટ્સએપ પર પર્સનલી હું નથી સોશિયલ મીડિયા પર એક્ટિવ પણ અમારા ઓફિશિયલ જે વડોદરા સિટી પોલીસ અને વડોદરા સિટી ટ્રાફિક પોલીસ ના જે એકાઉન્ટ છે એમાં અમે અમારી કામગીરીને અલગ અલગ પોસ્ટ મુકતા હોય છે ફેસબુક ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પણ મારા પર્સનલ પર હું એક્ટિવ નથી ઓકે મારો છેલ્લો પ્રશ્ન વડોદરાની એક ખાસ યુનિક વાત એ છે કે વડોદરાના ઘણા બધા સર્કલ્સ પર એનિમલ્સ છે ફોર એક્ઝામ્પલ ગેંડા સર્કલ एवा bija एनिमल्स याद कराओ चलो जो गेंडा सर्कल गेंडो याद आवे तो पक्षी किसोली सर्कल छ किसोली सर्कल छ यस चकली सर्कल पहिला हतु हा, हां हालमा आईडेंटिफाई तो चकली सर्कल तरी छ चकली उडी गई ज हमने तो बिल्कुल बिल्कुल पछि एक हजू बे रया એટલે મને બે આ છે આઈ થિંક વધારે હોય છે કે गाइस सर्कल श्रेणिक पार्क पासे गाय सर्कल अने हजू एक रयू हिंट આપू जो

એસીસી ગ્લોબલ અને ક્ષિતિજભાઈ તમને પણ ખૂબ ખૂબ થેન્ક યુ કે મને એક ચાન્સ આપ્યો કે શ્રી ટીમની કામગીરી હું લોકો સુધી પહોંચાડી શકું અને મેક્સિમમ મહિલાઓ બાળકો અને સિનિયર સિટીઝનો છે એ વડોદરા સિટી પોલીસની પોતાને કોઈ પણ તકલીફ હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરી શકે છે અમારો શ્રી ટીમનો હેલ્પલાઇન નંબર છે સેવન ફોર થ્રી ફોર એઇટ એટ એટ વન ડબલ ઝીરો અને બરોડા સિટી કંટ્રોલનો હંડ્રેડ નંબર તો અવેલેબલ હોય જ છે થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ મેમ એસીપી ટ્રાફિક અમિતાબેન વાનાની